વિદ્યાર્થી મિત્રો જેડી મેથ્સ એકેડેમીમાં આપનું સ્વાગત છે હવે આપણે જોઈશું દાખલા નંબર ચાર જેની રકમ છે ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ થ્રી વાય ઇક્વલ ટુ વન પોઈન્ટ થ્રી એન ઝીરો પોઈન્ટ ફોર એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ ફાઈવ વાય ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી તો હવે અહીંયા આવ્યા પોઈન્ટવાળા દાખલા તો અહીંયા સીધો દાખલો ગણવા કરતાં પહેલાં પોઈન્ટ દૂર કરી નાખવાની શા માટે કે જો બધામાં એક આંકડા પછી પોઈન્ટ છે એટલે કે ડાબી બાજુથી ગણવાનું કેટલા આંકડા પછી પોઈન્ટ છે એક આંકડા પછી તો એક આંકડા પછી પોઈન્ટ હોય દૂર કરવો હોય તો દસ વડે ગુણો એટલે પોઈન્ટ દૂર થઈ જાય એ તમને ખ્યાલ હોવો જોઈએ આ બધું ધોરણ છ સાત આઠમાં બેઝિકમાં બધું આવી ગયેલું છે તો એ તમને આવડવું જોઈએ તો હવે શું કરીશ કે ડાયરેક્ટ નંબર આપીશ નહીં પણ શું કરીશ કે જીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ જીરો પોઈન્ટ થ્રી વાય બરાબર વન પોઈન્ટ ત્રણ ને બંને બાજુ કેટલા વડે ગુણીશ કે દસ વડે ગુણતા આવું લખી નાખવાનું શા માટે કે બેય બાજુ દસ વડે કે બરાબરની ડાબી બાજુ જે પ્રક્રિયા કરો એ જ ક્યાં કરવી પડે જમણી બાજુ તો જ સમીકરણ સરખું રહે રકમમાં કાંઈ ફેર થવો જોઈએ નહીં તો દસ વડે બંને બાજુ ગુણીસ એટલે ડાબી બાજુના પોઈન્ટ દૂર થઈ જશે એટલે અહીંયા ઝીરો પોઈન્ટ ટુ ગુણ્યા દસ એટલે કેટલા થઈ જશે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ વન પોઈન્ટ કેટલા થઈ જશે તેર કારણ કે વન પોઈન્ટ થ્રી ગુણ્યા દસ આને નામ આપ નંબર આપવાનો સમીકરણ એક હવે શું કરીશ કે જીરો પોઈન્ટ ફોર એક્સ પ્લસ જીરો વાય ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રીને બંને બાજુ કેટલા વડે ગુણવાના છે કે દસ વડે ગુણતા હવે આને ગુણી દઈશ બંને બાજુ દસ વડે એટલે શું થઈ જશે કે ફોર એક્સ પ્લસ ફાઈવ વાય ઇક્વલ ટુ કેટલા થઈ જશે ટ્વેન્ટી થ્રી સમીકરણ નંબર બે હવે સમીકરણ એક અને બે મળી ગયા હવે તમે શું કરો છો કે આદેશની રીતે ઉકેલ મેળવો છો તો સમીકરણ એક પરથી હવે સમીકરણ એક પરથી શું થશે કે વાયને કરતાં બનાવો છે તો હું થ્રી વાય લખીશ તેર એમ નામ અને ટુ એક્સ ક્યાં જવા દઈશ સામે એટલે કેવા થઈ જશે માઇનસ ટુ એક્સ હવે અહીંયા વાય બરાબર શું થશે તેર માઇનસ ટુ એક્સ આખાના છેદમાં ત્રણ જ્યારે આવું હોય અહીંયા બે પદ છે આ વાયની સાથે ત્રણ કેવા છે ગુણાકારમાં તો આ તગડો નીચે જાય એટલે કે આખાના છેદમાં આવી જાય તો તેર માઇનસ ટુ એક્સના છેદમાં ત્રણ આ સમીકરણ નંબર કેટલું આપી દેવાનું ત્રણ હવે સમીકરણ ત્રણ મળી ગયું એને કેમાં મૂકવાના કે સમીકરણ બેમાં શા માટે બનાવ્યા હતા એટલે જો બીજામાંથી કરતાં બનાવ્યું હોય તો એકમાં મૂકવાનું પણ આપણે સામાન્ય રીતે કેમાંથી બનાવીએ છીએ સમીકરણ એકમાંથી હવે લખવાનું શું લખવાનું કે વાયની કિંમત કેમાં મૂકશું સમીકરણ બેમાં મૂકતા હવે સમીકરણ બેમાં વાયની કિંમત મૂકી દઈશું તો સમીકરણ બે શું હતું કે ચાર પ્લસ પાંચ વાય તો ચાર એમ નામ પ્લસ પાંચના પાંચ એમ નામ વાયની જગ્યાએ શું આવશે કે તેર માઇનસ ટુ એક્સ એના છેદમાં ત્રણ અને બરાબર કેટલા હતા ત્રેવીસ તો હવે આ ચારેક્સ રહ્યા એના ચારેક્સ એમ નામ હવે જ્યારે આવું આવે ત્યારે આ પાંચડો ગુણાકારમાં છે અને અહીંયા અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક સાથે ગુણાકાર હોય કોઈ પણ સંખ્યાનો કે અપૂર્ણાંકનો તો અંશ અંશનો ગુણાકાર થાય અને છેદ છેદનો ગુણાકાર થાય તો અહીંયા છેદમાં કંઈ નથી તો શું હોય એક હોય તો એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ અને પાંચનો અંશમાં ગુણાકાર એટલે કે પાંચને બંને સાથે ગુણી દેવાના તો કેટલા થશે તેર પંચાને પાસઠ માઇનસ કેટલા થશે પાંચ દુને દસ એક એમાં હતા કાઉશમાં જ હતા તો કાઉશમાં જ રાખું છું અત્યારે કાઉશ છૂટો પાડતો નથી જો એ માઇનસ હોય તમે ડાયરેક્ટ લખો તો મિસ્ટેક થવાની શક્યતા છે તો ક્યારેય પહેલાં કાઉસ છોડી દેવાનો નથી તો પાંચને અંદર ગુણી દીધા તો કેટલા થઈ ગયા પાસઠ માઇનસ દસ એક છેદમાં કેટલા આવશે ત્રણ એકાને ત્રણ બરાબર કેટલા ત્રેવીસ હવે અહીંયા જુઓ શું આવશે લસાવાળી વસ્તુ આવશે અહીંયા કેટલા છે કંઈ નથી તો કેટલા હોય એક હોય એક અને ત્રણ નો લસા કેવો થાય ત્રણ થાય કારણ કે એકના ઘડિયામાં ત્રણ આવે અને ત્રણના ઘડિયામાં એ ત્રણ આવે ત્રણ એકા ત્રણ અને એક તરીને ત્રણ તો બંનેમાં નાની કિંમત કઈ આવશે ત્રણ આવશે ત્રણ ત્રણ લસા મેં અગાઉ શીખાયું હતું એમ કે આખાના છેદમાં કેટલા લખી નાખવાના ત્રણ લખી નાખવાના અહીંયા કેટલા ઘટતા હતા એક હતો તો ત્રણ લાવવા માટે ત્રણ વડે ગુણવા પડે તો કોને ગુણવાના અંશને તો ચાર તરીને કેટલા થઈ જશે કે બાર એક્સ અને હવે પ્લસ આ કાઉસ તો એમનામાં જ તો ત્રણની નીચે કંઈ ઘટતું નથી કારણ કે ત્રણ તો આપેલા જ છે તો ઉપર કંઈ ગુણવાનું નથી તો ગુણવાનું નથી તો આખો કાઉશ એમનામ આવશે પણ હારો હર હવે હું કાઉશ છોડી દઉં કાઉસ છોડું પણ મેં શું કીધું તું પ્લસની નિશાની હોય તો પદમાં કાંઈ નિશાની ફરશે નહીં અહીંયા છે મિસ્ટેક રહી ગઈ પાંચ માઇનસ બે એક્સ એટલે અહીંયા શું આવશે દસ એક્સ આવશે એની બદલે મેં શું લખાતા દસ ભૂલથી તો હવે અહીંયા પ્લસ પાસઠના પાસઠ એમનામ નિશાનીમાં કાંઈ ફેર થશે નહીં અને માઇનસ કેવા દસેક્સ તો માઇનસ દસ એક લખી નાખ્યા બરાબર કેટલા ત્રેવીસ આટલું આવી ગયા પછી હવે આપણે આગળનું સ્ટેપ કે બાર એક્સ માઇનસ દસ એક્સ એટલે કેવા થઈ જાય બારમાંથી દસ જાય તો કેટલા વધશે કે બે એક્સ અને પ્લસમાં શું આવશે સિક્સટી ફાઈ અને પ્લસ પાસઠ બરાબર કેટલા થશે કે ત્રેવીસના ત્રેવીસ એમના મતા આ ત્રણ હતા એ ક્યાં જતા રહે કે આ બાજુ આવે તો ગુણાકારમાં આવતા રહે તો ત્રેવીસ ગુણ્યા ત્રણ હવે આપણે તો શું મેળવવાનું છે એક્સ મેળવવાનો તો બે એક્સ એમ નામ કેટલા થશે ત્રેવીસ તરી ઓગણસિત્તેર થશે અને ઓગણસિત્તેર માઇનસ કેવા થશે પાસઠ હવે ટુ એક્સ બરાબર કેટલા થશે ઓગણસિત્તેરમાંથી સિત્તેર પાસઠ જશે તો કેટલા વધશે ચાર તો એક્સ બરાબર કેટલા થશે ચારના છેદમાં બે તો એના પરથી એક્સ બરાબર કેટલા મળશે મને બે મળશે હવે એક્સની કિંમત મળી ગઈ એને કેમાં મૂકવાની સમીકરણ નંબર ત્રણમાં તો એક્સ બરાબર બે ને કેમાં મૂકશું સમીકરણ ત્રણમાં મૂકતા હવે સમીકરણ ત્રણમાં મૂકી દઈશ તો શું આવશે વાય બરાબર તેર માઇનસ બે એક્સની જગ્યાએ કેટલા આવશે બે અને છેદમાં કેટલા આવશે ત્રણ તો તેરના તેર એમના માઇનસ બે દૂને ચાર છેદમાં કેટલા ત્રણ તેરમાંથી ચાર જાય તો કેટલા વધશે નવના છેદમાં ત્રણ તો વાયની કિંમત કેટલી મળશે ત્રણ હવે એક્સ અને વાયની કિંમત મળી ગઈ તો શું થશે ઉકેલ એક્સ વાય બરાબર કેટલા આવશે બે અને ત્રણ આ તમારો જવાબ